વડોદરામાં નકલી સીબીઆઈ ઓફિસર ઝડપાયા છે. સાયબર ક્રાઇમે રાજસ્થાનથી બે ભાઈની ધરપકડ કરી છે. બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી છે. ન્યૂડ વિડીયો કોલિંગ કરી પૈસા પડાવતા હતા. યુવકે વિડીયો કોલ થકી 3.33 લાખ રૂપિયા પડાવ્યા હતા. મહિલાને નકલી આઈડીથી વિડીયો કોલ કર્યો હતો. સીબીઆઈની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. પાસેથી અને એની બાબતે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમને 5 દિવસના અમને રિમાન્ડ મળેલા છે અને આગળની તપાસ હજી ચાલુ છે. જે આ પ્રકારના વોટ્સએપ ન્યૂડ કોલિંગ ફ્રોડ છે એ ખરેખર ડિટેક્ટ કરવું ચેલેન્જિંગ છે, કેમ કે જે નંબર આ લોકો યુઝ કરી રહ્યા હોય છે આ નંબર આ લોકો વેસ્ટ બેંગાલ અને ઓડિશાથી પ્રોક્યોર કરે છે. એના માટે આખા મેવાત રિજનમાં એજન્ટ ફરતા હોય છે કે જે 1000 થી 1500 રૂપિયામાં આવા સિમ કાર્ડ એને આપે છે. એટલે જે ફર્સ્ટ લાઇન ઓફ ઇન્ફોર્મેશન અમારી પાસે હોય છે એ ડમી હોય છે કે ઓડિશા કે વેસ્ટ બેંગાલની ઇન્ફોર્મેશન આપતી હોય છે. પછી જે અકાઉન્ટમાં પૈસા લેવામાં આવે છે એ અકાઉન્ટના બી એજન્ટો ત્યાં હોય છે, જે જેટલા બી પૈસા એ અકાઉન્ટમાં આવે કોઈ બી ફ્રોડના એમના 15% કમિશન લેખે આ લોકોને પૈસા આપવામાં આવતા હોય છે. અને ત્રીજી જે પ્રોબ્લેમ છે ત્યાંની લોકલ, કેમ કે જે અત્યારની તપાસમાં બહારમાં આવ્યું છે કે જે કોટ ગામ છે ધોસા ડિસ્ટ્રિક્ટનું, ત્યાં 90% યુવકો આ જ પ્રકારના ફ્રોડનું કામ કરે છે. વોટ્સએપ ન્યૂડ કોલિંગ ફ્રોડ હોય કે ઓઇલ એક્સ ઇન્ડિયન આર્મી દ્વારા જે થતા ફ્રોડ હોય છે એ, એટલે લોકલ પોલીસને સાથે રહીને જ્યારે તપાસમાં ગયું હતું ત્યારે અમારી ટીમને ઘેરી લેવામાં આવી હતી સ્થાનિકો દ્વારા અને પથ્થરમારો થાય એવી બી સંભાવના હતી. અને એમને એ બી માહિતી મળી છે કે આ પહેલાં એકવાર ઇન્દોર પોલીસની ટીમ ત્યાં ગઈ હતી અને તેમની ઉપર બી પથ્થરમારો થયો હતો. એટલે થોડો બળપ્રયોગનો ઉપયોગ કરીને ઉપરી અધિકારી દ્વારા જે ત્યાંના અધિકારીઓને વાત કરવામાં આવી અને લોકલ પોલીસના સહયોગથી ત્યારબાદ એમને પકડવામાં આવ્યા છે. એ વાત સાચી છે કે ત્યાં એકચ્યુઅલી જે કરનાર આ છે આ બધા યુવકો છે અને જે લોકલ પોલીસની ટીમ યા તો અમારી અહીંથી પોલીસની ટીમ જે એમાં કોઈ મહિલા અધિકારી ન હોય તો આ લોકો મહિલાઓને આગળ કરી દેતા હોય છે તાકી અને પછી જે ડિવાઇસથી એવું કરવામાં આવેલું હોય છે, જે આકૃતિ આચરવામાં આવેલું છે એમને ડિસ્ટ્રોય કરવાની પ્રયત્ન કરવામાં આવતો હોય છે જેથી પોલીસના હાથમાં એ ડિવાઇસ ન લાગે. નહીં, ઇજાઓ અમારી ટીમે સ્વિફ્ટલી ઓપરેશન કરી અને ત્યાંથી સીધા લોકલ પોલીસ સ્ટેશન જે મંડાવર પોલીસ સ્ટેશન છે ત્યાં એમને ટીમ લઈને નીકળી ગઈ હતી અને બીજી વાર એરિયામાં ફરીથી ટીમ નથી ગયેલી. આ ટાર્ગેટિંગ માટે એ પહેલાં ફેસબુકનું પ્રોફાઇલિંગ કરે છે. કોઈ બી ટાર્ગેટ કઈ રીતના ચૂઝ કરવો, ફેસબુકની રેન્ડમ પ્રોફાઇલ જોવે છે. કોઈએ અગર પોતાના પ્રાઇવસી સેટિંગ જે પ્રોફાઇલ છે એ પ્રાઇવસી સેટિંગવાળી નથી રાખી જે ઓપન હોય બધા માટે, તો એ જોવે છે કે જે વ્યક્તિ એવો હોય કે જેની સમાજમાં કોઈ શાખ હોય અથવા તો જે પૈસાદાર વ્યક્તિ હોય એમના બધા પોસ્ટને બધું જોવે છે ફોટા ઉપરથી, એના ઉપરથી એ પ્રોફાઇલને ટાર્ગેટ કરે છે. અને પછી અલગ અલગ યુવતીઓની આ લોકો ગૂગલમાંથી ફોટો ડાઉનલોડ કરે છે, એમના નામની આ ફેસબુકની એક પ્રોફાઇલ ડમી પ્રોફાઇલ ક્રિએટ કરે છે અને પછી એમને ટાર્ગેટ કરવામાં આવે છે. આ બંને આરોપીઓ અત્યારે એકે આઈટીઆઈ કરેલું છે અને બીજો અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. અને પ્રાથમિક તપાસમાં એ આવ્યું છે કે 6 મહિના પહેલાં, કેમ કે આખા મેવાતમાં એ રિજનમાંથી આ પ્રકારના ફ્રોડ બહુ જ કોમન છે, ત્યાં 4 થી 5 ડિસ્ટ્રિક્ટનું ઘણું યુથ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે. એટલે એમના એક મિત્ર દ્વારા તેમના વોટ્સએપ ન્યૂડ કોલરની અને જે ટ્રેનિંગ કહી શકાય અથવા તો કઈ રીતના કરવું એ મેળવેલું હતું અને છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની પ્રવૃત્તિઓ એ લોકો કરી રહેલા છે. આ લોકો 6 મહિનામાં તો ઘણા લોકોને એક્ઝેક્ટ આંકડો હજી અમારી પાસે નથી, બટ અત્યારે જે અમારી પાસે એનું ડિવાઇસ આવ્યું છે એમાંથી 8 કોલ અમને આવા રેકોર્ડિંગને મળેલા છે જેને એ લોકો અત્યારે બ્લેકમેલ કરી રહ્યા હતા. અને બીજું એક તપાસમાં એ બી આવ્યું છે કે આ લોકો જે લોકો એને પૈસા નથી આપતા કે જે લોકો એમ કહી દે છે કે તમારે જે કરવું એ કરી લો અમે 1 રૂપિયો નહીં આપીએ, તો એમની જે રેકોર્ડિંગ કરેલું હોય તો ડિલીટ કરી નાખે છે. બટ અગર કોઈ વ્યક્તિ 1 રૂપિયો આપ્યો તો એને એ લોકો જેટલા અગર 1 કરોડ રૂપિયા બી આપી દે તો બી એને સતત બ્લેકમેલ કરવાનું ચાલુ રાખે છે. અને આવા જ પ્રકારના ફ્રોડમાં એવા બી બનાવ બનેલા છે જેમાં ઘણા લોકોએ હેરેસમેન્ટથી કંટાળીને સુસાઇડ બી કરેલા છે.